નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર રેલવે સ્ટેશન ખાતે ભાભર રેલવે સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. ભાભર રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિના સદસ્ય અને ગ્રામજનોની મિટિંગ રાખવામાં આવેલ, જેમાં ભાભરથી પસાર થતી ભુજ દાદર અને ભુજ બાંદ્રા ટ્રેનોના સ્ટોપેજ માટે અને ટિકિટ વિન્ડો માટે માંગણી કરવામાં આવી હતી. આજરોજ ભાભર રેલવે સ્ટેશન ખાતે ભાભર રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા અને ગ્રામજનોની ભાભર રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા આગળથી મળેલ આદેશ મુજબ ભાભર રેલવે સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભાભર રેલવે સ્ટેશન પરથી પસાર થતી અને ઊભી ન રહેતી ભુજ બાંદ્રા તેમજ ભુજ દાદર રેલવે ટ્રેનોના સ્ટોપેજ માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ભાભર રેલવે સ્ટેશન ખાતે ઉપરોક્ત ટ્રેનો સિવાયની જે પણ ટ્રેનો અહીંથી પસાર થતી હોય તે ટ્રેનોના રિઝર્વેશન કોટા અને ટિકિટ બારીની માંગણી કરવામાં આવી હતી. ભાભર રેલવે સ્ટેશન ખાતે ભુજ બાંદ્રા અને ભુજ દાદરની રેલવે સ્ટોપેજ આપવામાં આવે તો ભાભર, સુઈગામ, વાવ અને થરાદ એમ મળીને કુલ 4 તાલુકાની જનતાને પ્રાઇવેટ લક્ઝરીમાં મુસાફરી કરવાથી મુક્તિ મળે અને પ્રવાસ માટે પણ વધારે ભાડું ન ચૂકવવું, એના માટે રેલવેની મુસાફરી ઘણી સસ્તી પડે છે અને સલામત પણ હોય છે. જો આ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રતિદિન ઓછામાં ઓછા 200 યાત્રીઓને અમદાવાદ, સુરત અને બોમ્બેના રેલવે પ્રવાસનો લાભ લઈ શકે એમ છે. ભાભર રેલવે સ્ટેશન પરથી લાખોની સંખ્યામાં 4 તાલુકાની જનતાને જો આ લાભ આપવામાં આવે તો રેલવે અને જાહેર જનતા બંનેનું હિત જળવાશે, એ બાબતનું આવેદનપત્ર અને માંગણીઓની રજૂઆત કરવામાં આવી.